ગુજરાતના એટીએસ અને વડોદરા એસઓજીના દરોડા ગેરકાયદેસર વોલ્ફ એક્સેસ ઝડપાયું. મહારાષ્ટ્રની ટોળકી સક્રિય. વડોદરામાં ચાલતા ગેરકાયદેસર વોલ્ફ એક્સેસ પર ગુજરાત એટીએસ અને વડોદરા એસઓજીની ટીમે સંયુક્ત દરોડા પાડી એક આરોપીને ઝડપી પાડ્યો હતો, જ્યારે મુંબઈના અન્ય આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે. એટીએસ ગુજરાતને ઇનપુટ મળેલ કે પોસ્ટ પેઇડ પીઆર આઈ લાઇનનો ઉપયોગ કરીને વડોદરા વાસના વિસ્તારમાં ગેરકાયદેસર વોલ્ફ એક્સેસ ચલાવી ઇન્ટરનેશનલ કોલ રૂટિંગ કરવામાં આવી રહ્યા છે. બાતમી મળતા એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર તથા અધિકારીઓની એક ટીમ દ્વારા આ સ્થળે દરોડા પાડીને એક શખ્સને ઝડપી પાડ્યો હતો. એટીએસની ટીમે સિદ્ધાર્થ એક્સલેન્સ બિલ્ડિંગ વાસના રોડ વડોદરા ખાતે રેડ પાડતા જાણવા મળ્યું કે ત્યાં ગેરકાયદેસર વોલ્ફ એક્સેસ ચાલી રહ્યું છે, જ્યાં હાજર શહેજાદ મોહમ્મદ રફીક મલિકની અટકાયત કરી હતી. શહેજાદની વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું કે જીની અનિલ નોહાન વાસવાની રહેઠાણ ભાઈદર વેસ્ટ થાણે મહારાષ્ટ્રના આ દુકાનોને ભાડુઆત છે તથા તે અને તેના સાગરીતો આમિર એર ઉર્ફે હારૂન અબ્દુલ માઝીદ નાટવાની રહેઠાણ રો હાઉસ નંબર 8 તુલીપ બિલ્ડિંગ મીરા ભૈદર રોડ થાણે મહારાષ્ટ્ર, ઇસાક સચિન રાજ રહેઠાણ ફ્લેટ નંબર 403 બિલ્ડિંગ નંબર 341 સૃષ્ટિ હાઉસિંગ કોમ્પ્લેક્સ સેક્ટર 3 મીરા રોડ ઈસ્ટ મીરા ભયાવદર થાણે મહારાષ્ટ્રવાળાઓ ભેગા થઈને ઇન્ટરનેશનલ કોલ રૂટિંગ કરવા માટે કોમ્પ્યુટર તથા જીઓના વાઇફાઈ તથા રાઉટર ગોઠવીને ગેરકાયદેસર વોલ્ફ એક્સેસ બનાવી મહારાષ્ટ્રથી ઓપરેટ કરતા હોવાનું દરોડા દરમિયાન જણાઈ આવ્યું હતું. આરોપીઓ ગેરકાયદેસર વોલ્ફ એક્સેસનો ઉપયોગ કરવાનું એટલા માટે પસંદ કરે છે કે વોલ્ફ એક્સેસથી કરવામાં આવેલા કોલ ઓરિજિનલ આંતરરાષ્ટ્રીય નંબરનું કોઈ નિશાન છોડતું નથી, જેથી કોઈને ખ્યાલ આવતો નથી કે કોલ ક્યાંથી આવ્યો. આવી રીતે વોલ્ફ એક્સેસ ચલાવવાનું ધ ઇન્ડિયન ટેલિગ્રામ એક્ટ હેઠળ ગેરકાયદેસર છે. આવી રીતે વોલ્ફ એક્સેસ ચલાવવું રાષ્ટ્રના અર્થતંત્રને નુકસાન કરે છે, સાથોસાથ રાષ્ટ્રની સુરક્ષા સામે પણ ખતરો ઊભો કરે છે. આ બાબતની ગંભીરતાને લઈને એટીએસની ટીમ દ્વારા આરોપી શહેજાદ મોહમ્મદ રફીક મલિકની અટક કરવામાં આવી હતી. આ ગુનામાં વપરાયેલા જીઓ વાઇફાઈ રાઉટર સીપીયુ વગેરે જપ્ત કરવામાં આવ્યા છે અને મુંબઈના અન્ય આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ગુજરાત એટીએસ એ હંમેશા દેશની સુરક્ષા માટે સતત કામગીરી કરતી રહી છે. ગુજરાત એટીએસના અધિકારીશ્રીઓને માહિતી મળેલી કે ગુજરાતના કોઈ ખૂણેથી ઇન્ટરનેશનલ કોલને રૂટીન કોલમાં કન્વર્ટ કરવામાં આવે છે અને એ ખૂબ જ ગંભીર બાબત કહેવાય. એ અનુસંધાને ગુજરાત એટીએસના પીઆઈ શ્રી એસ એન પરમાર સાહેબ નાઓ અને એમની ટીમ વડોદરા આવેલી, વડોદરા એસઓજીની ટીમ પણ કામમાં હતી. દરમિયાન તેઓએ વાસણા ડીમાર્ટની સામે આવેલી એક દુકાનમાં બાતમી આધારે રેડ કરી અને એ રેડ દરમિયાન તેમને એ દુકાનમાંથી ઇલેક્ટ્રોનિક સાધનો, કોમ્પ્યુટર, રાઉટર વગેરે મળી આવેલા અને ત્યારે એક ઇસમ છે શહેજાદ મોહમ્મદ રફીક મલિક નામનો ઇસમ મળી આવેલો. એની વધુ પૂછપરછ કરતાં એવી હકીકત ધ્યાને આવેલી કે ત્યાં ગાડી એક VOIP એક્સચેન્જ, VOIP એક્સચેન્જ જેને આપણે કહીએ છીએ, એવું એક્સચેન્જ ચાલતું હતું અને એના આધારે આ એક્સચેન્જ દ્વારા કોઈ ઇન્ટરનેશનલ કોલ આવે તો એ કોલને રૂટીન કોલમાં કન્વર્ટ કરી અને આપણા દેશમાં એનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ આરોપીની તાત્કાલિક ધરપકડ કરી એની વધુ વિગતે પૂછપરછ કરતાં બીજા 3 આરોપીના નામ ખુલ્યા છે. જીની, આમિયર અને ઇસાક સચિન ત્રણેય મહારાષ્ટ્રના છે. ત્યાંથી આ ઇલેક્ટ્રોનિક વસ્તુ છે એટલે દૂરથી પણ એને ઓપરેટ કરી શકાય. એ લોકો આ નેટવર્કનું ઓપરેટ ત્યાંથી કરતા હતા એવી હકીકત હાલના પ્રાથમિક તબક્કે ધ્યાને આવેલી છે. આ કામે વધુ પૂછપરછ એસઓજી
વડોદરાની ટીમ કરી રહી છે. સમગ્ર નેટવર્કમાં જે મુખ્ય મુદ્દો છે એ એક જ છે કે ઇન્ટરનેશનલ કોલ કોઈ પણ હોય તો એની એક ઓળખ હોય છે અને એ ઓળખના આધારે ક્યારે પણ જરૂર પડે ત્યારે આપણે એ ઇન્ટરનેશનલ કોલના કરનાર વ્યક્તિ સુધી આપણે પહોંચી શકતા હોઈએ છીએ. આજે વાઇપ એક્સચેન્જની જે ટેકનોલોજી છે એના દ્વારા જે ઇન્ટરનેશનલ કોલ કરનાર છે એ વ્યક્તિનું નામ સાઇડ ઉપર જતું રહે છે, એની કોઈ ઓળખ પ્રસ્થાપિત થઈ શકતી નથી અને એ ભારત દેશના કાયદાઓની વિરુદ્ધ છે. જેથી આ કેસમાં આઈપીસીની કલમ છે, સાથે સાથે આઈટી એક્ટ 65 અને ધી ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટની કલમ 6 અને ઇન્ડિયન વાયરલેસ ટેલિગ્રાફ એક્ટની કલમ 20 એ પ્રમાણેની કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરી અને આગળની તપાસ બરોડા એસઓજીની ટીમ કરી રહી છે. એ ભારત દેશની સુરક્ષા અને તમામ નાગરિકોની સુરક્ષા માટે સતત અને એલર્ટ છે અને હંમેશા કામગીરી કરતું રહ્યું છે અને આ બાબતે પણ જ્યાં જ્યાં એમને જે માહિતી હશે અને જ્યાં જ્યાં જરૂર જણાશે ત્યાં તમામ તપાસ એટીએસ ગુજરાતની ટીમ કરતી જ હોય છે. આ દુકાન જે છે એ ભાડે રાખેલી દુકાન છે, સમય મર્યાદા પૂરો ખ્યાલ નથી પણ નજીકના સમયમાં જ ભાડે રાખેલી છે એવું હાલના તબક્કે ધ્યાને આવેલું છે. જે સાધનો કબજે લીધેલા છે એની ડિટેલમાં ફોરેન્સિક અને ટેકનોલોજી એક્સપર્ટ્સ દ્વારા હજી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, અત્યારે આ બાબતે કોઈ વધુ વિગત આપી શકાય એમ નથી. આ આર્થિક લાભ સારુંની અત્યારના પ્રાથમિક તબક્કે ધ્યાને આવેલું છે કે આર્થિક લાભ મેળવવા માટે થઈ અને આ કૃત્ય કરેલું છે. આમાં ઇન્ટરનેશનલ કોલ કરનારને ત્યાં આગળ કોલ સસ્તો પડે છે. હાલના તબક્કે આ છેલ્લા થોડા સમયથી ચાલુ કરેલું છે એવું ધ્યાને આવ્યું છે અને ઈટીએસએ એ બાબતને પકડી પાડી છે. હાલના તબક્કે આ કહેવું ઘણું વહેલું છે, આવું કોઈ જાસૂસી નેટવર્કને લગતી કોઈ બાબતો હાલના તબક્કે ધ્યાને આવેલ નથી. ભવિષ્યમાં આવું કંઈ હશે તો આપના ધ્યાને ચોક્કસથી લાવવામાં આવશે. આ એટીએસનું કામ જ આ છે, ઇન્ટરનેશનલ કોલ કે જ્યાં પણ શંકાસ્પદ કોલ દેખાતા હોય તો એની પર એટીએસ એના અત્યાધુનિક સાધનોથી હંમેશા વોચ રાખતી હોય છે અને એ વોચ દરમિયાન આ એમના ધ્યાને વિગત આવેલી અને એના આધારે એ લોકોએ સક્સેસફુલ રેડ કરી છે. આ જે આરોપી અત્યારે પકડાયો છે હાલના તબક્કે એનો કોઈ ગુનાહિત ભૂતકાળ ધ્યાને આવેલો નથી. બિલકુલ, દેશની સુરક્ષા માટે જે ખતરા સ્વરૂપ એટલા માટે ગણી શકાય કે એક તો આ રીતના જે કોલ હોય એ ભારત દેશના અર્થતંત્રને નુકસાન કરે છે, જે અર્થતંત્રને નુકસાન કરે છે. બીજી વાત કે ઇન્ટરનેશનલ કોલ જ્યારે લોકલ લેવલે આવતો હોય અને આવનાર કે વાત કરનાર વ્યક્તિને કે કોઈ પણ રીતે એને ટ્રેસ આઉટ નહીં કરી શકાતો હોય કે આ ઇન્ટરનેશનલ કોલ હતો, તો એ પરિસ્થિતિઓમાં ક્યારેક કોઈ ઇન્ટરનેશનલ કાવતરું હોય કંઈ અને છતાં પણ જો આ રીતે કોલ થતા હોય તો આપણે એને ટ્રેસ આઉટ નથી કરી શકતા. એટલે આ આના આ ટાઈપના કોલના કારણે ભારત દેશને અર્થતંત્રને નુકસાન છે, વત્તા આ દેશની સુરક્ષા માટે પણ એક જોખમી બાબત કહેવાય. તપાસની અંદર એક ટીમની ઘણી ટીમો લાગેલી હોય છે, માત્ર મુંબઈની ઘણી જુદી જુદી જગ્યાએ પણ ગઈ હોઈ શકે. આ બાબતે અત્યારે મારે કંઈ કહેવું એ વધારે પડતું વહેલું પડશે. આમાં ધમકીનો ક્યાં વાત જ છે કોઈ? નહીં, આવી કોઈ વાત નથી. નહીં, આ બાબતે હજી પ્રાથમિક તપાસ આપણી જે અહીંની છે એ એસઓજી કરી રહી છે, બાકી એટીએસ ગુજરાત લેવલની આખી તપાસ છે અને એ બાબતે હું કોઈ પણ બાબતની કોઈ કોમેન્ટ કરી શકીશ નહીં.